एक दिन बच्चे खेलने के मैदान में इकट्ठा हुए। उन्होंने पानी की कमी दूर करने की सोची। मैं बादल से प्रार्थना करूंगा, रोज बरसो। वे मां कौन कौन होता? तो कि जो एक बिल्लू छे, पछी महिमा छे, बिल्लू महिमा अने बीजा छे, चार जना छे। जो चित्रमा तमने बताशे तेमा चार जना छे, एमा बे छोकरियो छे ने बे छे ई छोकराओ छे। तो કે છે કે બરાબર કે કાય નમે કે આપણે બાદળોને પ્રાર્થના કરીશું કે તમે રોજ વરસો। તો એમાંથી જે બિલ્લુ છે એ એમ કહે છે કે રોજ બાદળ વરસો। બાદળ રોજ કેસે વરસતે હે, મહિમા બોલી, બરાબર। એટલે એમાંથી છોકરી કહે છે કે બાદળ રોજ થોડા કે વરસે, ચોમાસું હોય ત્યારે જ વરસે। तब फिर क्या हो, सब सोचने लगे क्यों ना एक बड़ा सा गड्ढा खोदे जिसमें बारिश का खूब सारा पानी भर जाएगा। जिया बोली। पछी एमां जे त्रीजी छोकरी हती ई कहे छे कि आपणे एक मोटो खाडो खोदीए ने एमां वरसादनुं पाणी छे ई जमा थाय। हाँ, ये तो ठीक है, सारे बच्चे बोले। फिर बच्चे लाए फावड़े, कहाड़ी, कुदाले और तस्वीर। वे जमीन खोदते रहे और मिट्टी ढोते रहे, बाहर फेंकते रहे। बच्चों का काम करते हुए गांव वालों ने देखा, वे भी बच्चों के साथ काम करने में जुट गए। इसी तरह बना एक बड़ा सा तालाब। बरसात में उस तालाब में पानी भरा और पानी से खेतों की सिंचाई हुई। खेतों में मक्का और धना लग लगाए। लोग खुश हुए और बच्चे पानी में छपाछप खूब नहाए। હવે શું કર્યું કે રજીયાએ કીધું કે આપણે એક મોટો ખાડો ખોદીએ, એમાં વરસાદનું પાણી છે એ ભરાશે। તો કે કઈ વાંધો નહીં, ચાલો। એટલે પછી છોકરાઓ છે એ જઈને ફાવડે, એટલે પાવડો, ફાળી, કોદાળી અને તગારું એ બધું લઈને આવ્યા અને ખાડો ખોદી અને માટી છે એ બહાર કાઢતા ગયા। હવે છોકરાઓને આ કામ કરતા જોઈએ અને ગામના લોકોને પણ એમ થયું કે આપણે પણ છોકરાઓની મદદ કરીએ। એટલે એ છોકરાઓની મદદ કરે છે અને બધે ભેગા થઈને આ એક તળાવ બનાવે છે અને તળાવમાં વરસાદનું પાણી છે એ ભેગું થાય છે, જેનાથી ખેતરમાં પાણી મળી ગયું અને ત્યાં આગળ મકા એટલે કે મકાઈ અને ઘણા છે એ લહેલહાય, એટલે કે ત્યાં હરિયાળી હરિયાળી થઈ ગઈ। અને પછી છોકરાઓ છે પાણીમાં છપાછપ કરીને ખૂબ રમ્યા। હવે ખૂબ સરસ મજાનું પાછળ આપણે એના પ્રશ્ન જવાબ અને સ્વાધ્યાય આપણે આના પછી મળે છે। થેન્ક યુ।